વલસાડની ઓરંગા નદીમાં અત્યારે ઘોડા પૂરની પરિસ્થિતિ છે. કલાકોથી લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે. અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, હું એક ઘરમાં ઊભો છું. ઓરંગા નદી કિનારે આવેલા પીચિંગ વિસ્તારનું આ એક ઘર છે. અહીંયાથી જાણે ઓરંગા નદી અહીંયાથી 1 કિલોમીટર દૂરથી વહે છે, પરંતુ નદીના પાણી છે અહીંયા આગળ આ ઘરની અંદરથી આરપાર નીકળે છે. ઘરના એક દરવાજાથી બીજા દરવાજા સુધી છે આખી નદીના પાણી છે. ન ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો નદીનું પાણી છે અહીંયા આગળ ઘરમાં આવી રહ્યું છે. અને અહીંયાથી આખા ઘરના જોઈ શકો છો હાલત શું છે. આખી રાતથી લોકોએ અહીંયા આગળ આવી જ રીતે પાણીમાં વિતાવી હતી. અત્યારે જે ભયાનકતાના જે દ્રશ્યોની જો વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આટલા સુધી પાણી હતું. રાતભર લોકોએ આ રીતના તંત્રની મદદની રાહ જોઈ હતી, પરંતુ હજુ સુધી લોકો ઇંતજાર જ કરી રહ્યા છે. ઘરના જે દ્રશ્યો છે અત્યારે ઢીંચણ સુધીના અહીંયા પાણી ભરાયેલા છે. જેટલી ઘરવખરીની જે બચાવી શક્યું તે લોકોએ અહીંયા આગળ સુરક્ષિત મૂકી છે. આપ જોઈ શકો છો ઘરનો સામાન છે આ રીતના અહીંયા ઉપર જ રાખેલો છે. અને સાથે જ જે અહીંયા આગળ જે પરિવાર રહેતો હતો એ પરિવાર છે સુરક્ષિત સ્થળે ખસેડી ગયો હતો. અહીંયા આગળ આપણા ઘરના જે મહિલા સભ્ય છે એમની સાથે વાત કરીશું. આ વિસ્તારના અન્ય કેટલાક લોકો પણ અહીંયા આગળ સાથે છે. પછી શું નામ? અગલીબેન. અગલીબેન, કેવી પરિસ્થિતિ હતી? રાત આ બધું ઘરનું બધું ક્યાં મૂક્યું? એમ થોડું મૂક્યું, થોડુંક ઉપર છે ભાઈ ને થોડુંક નીકળી જ ગયું. દર વર્ષે આવું થાય? હા, દર વર્ષે પારે ની થયું, પારે ની આવી રહી. એટલે દર વર્ષે આવું જ, દર વર્ષે અમે એટલા એટલે આ કેટલું નુકસાન થાય અમારું, તો પરિસ્થિતિ અમારી બહુ નબળી થઈ. તો આ બધું ચિંતા થાય રાતના ઊંઘ આવી? આખી રાત કેટલા રાત કોણ ઊંઘાડે? દીકરા કોઈ ઊંઘ નહીં કાઢે આખી રાતના. તો આ ઉજાગરા જ પછી આખી રાતના ઉજાગરા જમ્યા કે નહીં? નખે ને આવી લાગે, નખે ને પાણી આવી લાગે એમ થાય, એટલે ઊંઘ થોડી આવે. આજે બી આખી રાતના ઉજાગરા જમ્યો. જમ્યા રાતના? રાતના જમેલા 11 વાગે. કોઈ કોઈ આવ્યું તું મદદ માટે? પણ આ લોકો ના, અમે જ્યાં બાજુમાં ગયા. અચ્છા, અહીંયા આગળ જે ઘરનો બધો સામાન હતો એ બીજો કઈ જગ્યાએ મૂક્યો? આ લોકો ઘેર મૂક્યો છે, ને પછી બીજું પણ મૂકડું, ને આ રહી ઉઠે રે નીકળી જ જવું. અચ્છા, બીજા તમારા એકના જ ઘરમાં આવું છે કે બધાના ઘરમાં આવું છે? અમારું નીચું ઘર કરીએ એટલે અમારું, ને આ બધાનું જ બધાના જ ઘરમાં ભરાઈ ગયા પાણી. તો અન્ય કેટલાક લોકો પણ છે આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ? નિલેશ પટેલ. નિલેશભાઈ, કેવી પરિસ્થિતિ છે અહીંયા આગળ આ વિસ્તારમાં? પરિસ્થિતિ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ છે. પૂરા રાતનો વરસાદ હતો અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. પૂરે આખી રાત કોઈ સૂતા નથી, ઉજાગરો છે અને તંત્રના મદદની રાહ જોવાઈ રહી છે. દર વર્ષે આવું થાય છે કે આ વર્ષે જ છે? ના, દર વર્ષેનો જ પ્રશ્ન છે અમારો. અને અમારો જે રીતના નીચાણવાળો વિસ્તાર છે એટલે આ અમારું અત્યારે નથી. અમારું જ કહીએ તો અમારું કેટલા વર્ષોનો પ્રશ્ન છે. આ આઝાદી પહેલાંનો જ આ પ્રશ્ન છે અને આ દર વર્ષે આવી રીતના પાણી આવે જ છે. જે દર વર્ષે આખા વર્ષ કમાઈને ભેગું કર્યું હોય એ રીતના પૂરમાં જતું રહે? હા, ઘણા બહુ જ પ્રોબ્લેમ થાય છે કે ઘણાની ટીવી છે કે ઘર વખરીનું જે સામાન છે, સિલિન્ડર છે ને એવું બધુંનું વર્ષોથી એ નુકસાન તો થાય જ છે અમને. આ રીતે છે, લોકો છે પરેશાન છે, દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ઓરંગા નદી છે, જ્યારે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે આવી જ રીતે નદી કિનારાના આ એક નહીં આ વિસ્તારના અનેક ઘરોમાંથી આ રીતના પસાર થાય છે. ઘરના જે દ્રશ્ય જોઈ છે આપણે, ઓરંગા નદીનું પાણી છે ઘરના પહેલાં સામેના દરવાજાથી અહીંયા આગળ બીજા દરવાજે નીકળી રહ્યું છે. આથી અહીંયાથી 1 કિલોમીટર દૂર ઓરંગાથી છે નદી વહે છે, પરંતુ ઓરંગાના પાણી અત્યારે જોઈ શકો છો 1 કિલોમીટર દૂર પણ આ વિસ્તારની અંદર છે. ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હજુ દરિયામાં મોટી ભરતીનો સમય છે. આથી લોકો અહીંયા આગળ છે અધ્ધર જીવે છે. અત્યારે અહીંયા આગળ અધ્ધર શ્વાસે છે, ઘરે બેસી રહ્યા છે. આપ જોઈ શકો છો દૂર દૂર વિસ્તાર આ રહ્યો. વલસાડના ઓરંગા નદીનો પીચિંગ વિસ્તાર છે. પીચિંગ વિસ્તારમાં અત્યારે ઓરંગાના પાણી છે, ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ઓરંગા નદી અત્યારે નદી ઓછી પરંતુ દરિયો વધારે લાગી રહી છે. ત્યારે હજુ પણ વલસાડ જિલ્લામાં આ વર્ષે રેડ એલર્ટ, આજે વરસાદ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આથી વહીવટીતંત્ર સતર્ક ના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને પરિસ્થિતિની તાગ મેળવ્યો ત્યારે જાણ થાય છે કે લોકો હજુ પણ પાણીના પૂરના પાણીમાં ફસાયેલા છે. એક નહીં પરંતુ અનેક ઘરોની અંદરથી નદીના પાણી છે, એક દરવાજાથી બીજા દરવાજાએ નીકળી રહ્યા છે. આવ્યા જ હાલ દર વર્ષે સર્જાય છે. લોકો અહીંયા આગળ દર વર્ષે છે આની સમસ્યાના સમાધાન માટેના તંત્રને રજૂઆત કરે છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આનો કોઈ ઠોસ નિકાલ નહીં કરવામાં આવ્યો. દર વર્ષે લોકોએ આવી જ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.